પીપી સવાણી દ્વારા કાર્યક્રમનું માર્ગદર્શન કરવામાં આવ્યું છે. સુરત દક્ષિણ ગુજરાતમાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે તે માટે આગામી 28 અને 29 મેના રોજ સાયન્સ સેન્ટર સિટી લાઇટ સુરત ખાતે એજ્યુકેશન એન્ડ કરિયર એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ કારકિર્દી અને માર્ગદર્શન માટેના દર્શનોનું સંચાલન એકેડેમી ટર દીપક અગ્રવાલ અને અહમ ઇન્વેસ્ટેડ મિત સાહના દ્વારા કરવામાં આવશે. આ દર્શન માં સુરત ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની 60થી વધુ શિક્ષણ સંસ્થાઓ યુનિવર્સિટી શાળાઓએ ભાગ લઈ રહ્યા છે. અહીં વિવિધ ક્ષેત્રોનો નિષ્ણાંતો દ્વારા ધોરણ 8થી ઉપરના તમામ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, વાણિજ્ય, કલા તથા અન્ય બિઝનેસ અને વેફલેન્સ કોર્સ માટે માર્ગદર્શન મળી રહેશે. 300થી વધુ કારકિર્દી વિકલ્પ અંગેની દર્શનીમાં માહિતી મળશે. સુરતમાં અનેરા એકેડેમી દ્વારા એજ્યુકેશન એન્ડ કરિયર એક્સપો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપો 28 અને 29 મેના રોજ સાયન્સ સેન્ટર સિટી લાઇટ સુરત ખાતે યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ માટે બુક એક્સચેન્જ પ્રોગ્રામ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તક, કપડાં ડોનેટ પણ કરી શકાશે. ડ્રગ અવેરનેસ અને સ્વચ્છતા અંગેની જાગૃતતા કેળવાય તે માટે સ્ટોલ પણ રજૂ કરવામાં આવ્યા છે. દીપક અગ્રવાલ, આજ હમ લોકોને કેરિયર એન્ડ એજ્યુકેશન ફેર રખા હે, જહાં પે 60 સે જ્યાદા યુનિવર્સિટી, સ્કૂલ, ઇન્સ્ટિટ્યૂટ, સ્કિલ ડેવલપમેન્ટ અને એકેડમીઝ ઇસમાં પાર્ટિસિપેટ કર રહી હૈ. काफ़ी टाइम से स्कूल कॉलेजेस 2 साल से हम देख रहे हैं कि बंद जैसा ही था. तो सभी बच्चों को जो लोग एब्रॉड जाना चाहते हैं या स्किल डेवलपमेंट सेक्टर में जाना चाहते हैं तो उनको योग्य मार्गदर्शन मिल सके, उस हिसाब से कैरियर एंड एजुकेशन फेयर का ऑर्गेनाइज़ किया हम लोगों ने. इधर 60 से ज़्यादा यूनिवर्सिटीज़ और स्कूल्स ने पार्टिसिपेट किया है, जिसमें 300 से ज़्यादा कैरियर्स का बारे में हम लोग मार्गदर्शन देने वाले हैं. और इसमें एंट्री जो है निःशुल्क है और सभी बच्चों के लिए कुछ ना कुछ गिफ्ट्स भी रखे गए हैं. फ़ायदों के लिए बच्चों के लिए डेफिनेटली फ़ायदेमंद है, क्योंकि अभी ट्रेडिशनल जो कोर्सेज़ के सामने काफ़ी सारे मॉडर्न कोर्सेज आ गए हैं जिनका ज़्यादा वैल्यू है. तो जब तक उनको प्रॉपर मार्गदर्शन ही नहीं मिलेगा, जिनके बारे में उनको कोर्स के बारे में पता ही नहीं है, तो उसके वो ऑप्ट कैसे कर सकते हैं. अभी काफ़ी सारे कंट्रीज़ जो है एब्रॉड जाने के लिए भी बंद थी, तो अभी उनके पास में प्रॉपर मार्गदर्शन नहीं कि उनको क्या क्या डॉक्यूमेंट्स की ज़रूरत है, कैसे उनको जाना है. तो उनके लिए भी हम लोगों ने काफ़ी सारे एब्रॉड एजुकेशन वालों को बुलाया है. हमारे साथ में ग्लोबल कॉलेज वाले हैं जो स्पेशली एब्रॉड स्टडीज़ का करते हैं, और पीपी सवानी यूनिवर्सिटी है जिन्होंने हमको स्पेशली इसमें काफ़ी मदद की है. तो उनके मार्गदर्शन से हमने ये पूरा शो का आयोजन किया है. मारू नाम मयंक जिंदल है. आप हम साइंस सेंटर में छे और आज 2 दिवस एजुकेशन एंड कैरियर एक्सपो आप लगवा है. અને એમાં તમને દરેક જાતના કેરિયર ઓપ્શન્સ ને એજ્યુકેશન માટે ડિફરન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે. 100+ તમારા એજ્યુકેશનના ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે. તો આઈ રિયલી એપ્રિશિએટ ધ ઓર્ગેનાઇઝર્સ એન્ડ ઇન્વાઇટ બધાને કે બધા અહીંયા આવો, પોતાના કેરિયર માટે કયા કયા ઓપ્શન અવેલેબલ છે, જે તમને કન્ફ્યુઝન છે એ તમે અહીંયા આવીને જાણો. અને સાથે અમે અહીંયા ફ્રી બુક એક્ઝિબિશન પણ રાખ્યું છે, જેને પણ ફ્રી બુક્સ કલેક્ટ કરવી છે પોતા માટે એ ફ્રી ઓફ કોસ્ટ અહીંયાથી બુક્સ કલેક્ટ કરી શકે છે, સ્ટોલ નંબર B27 પર. તો આ બહુ જ મસ્ત એક્ઝિબિશન એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે રાખ્યો છે. તો મારી રિક્વેસ્ટ છે તમે બધા અહીંયા આવો. લોકોને શું સંદેશ આપવાનો? આ એક્ઝિબિશન જે એક્સપો છે આનું મેઇન પર્પઝ છે કે આપણે જે લોકો પણ સિલેક્ટ કરે છે એજ્યુકેશનના, એ લોકોના કેરિયર આગળ જઈને એના માટે જે કન્ફ્યુઝન રહે છે એ લોકો અહીંયા આવીને ક્લિયર કરી શકે છે. બધા ડિફરન્ટ ઓપ્શન્સ કે આપણે અબ્રોડ જવું છે તો કેનેડા જવું કે US જવું, આપણે ઇન્ડિયામાં ભણવું છે તો આપણે MBA કરવું કે પછી આપણે એન્જિનિયરિંગ કરવું આગળ, તો એ બધી વસ્તુ તમને જાણવા માટે અહીંયા ડિફરન્ટ કેરિયર ઓપ્શન્સના એક્સપર્ટ બેસેલા છે. તો એ તમને ગાઈડ કરશે કે શું તમારા માટે સારું છે. તો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે અહીંયા આવો ને તમારા કેરિયર ઓપ્શનને જુઓ ને જે તમને સારું લાગે એના માટે આગળ વધો.